નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 8માં પ્રકરણ નંબર 11 તો કે બળ અને દબાણ. તો કે બળ કોને કહેવામાં આવે છે? તો કે કોઈ પણ પદાર્થ હોય તેને આપણે ધક્કો મારો અથવા ખેંચવું. તો કે આ જે ધક્કો મારો અને ખેંચવાની ક્રિયા છે એને શું કહેવામાં આવશે? તો કે બળ અને દબાણ. કોઈ પણ પદાર્થ ઉપર આપણે દબાણ કરવામાં આવે તો કે શું થાય? તો કે એના આકારમાં ફેરફાર થાય. કારણ કે કોઈ પણ પદાર્થ ઉપર આપણે દબાણ લગાવીએ તો કે એના આકારમાં શું થાય? તો કે ફેરફાર થાય છે. તો કે એ રીતના આપણે આગળ જોઈએ તો કે પદાર્થ કેવી રીતે ગતિ કરે છે એ આપણે ધોરણ 7માં શીખી ગયા છીએ. એક પદાર્થ બીજા પદાર્થ કરતાં કેટલી વધારે ઝડપથી ગતિ કરે છે તે કેવી રીતે નક્કી કરી શકાય? તો તે તમને યાદ જ હશે કે ઝડપ કોને કહેવાય. તો કે ઝડપ એને કહેવાય તો કે એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર. તો કે એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને શું કહેવાશે? તો કે ઝડપ. તો કે એ રીતના જોઈએ આપણે તો કે એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર શું દર્શાવે છે તે તમને ખબર જ હશે. તમે જાણો છો કે જમીન પર ગબડતો દડો ધીમો પડી જાય છે, ક્યારેક તેની ગતિની દિશા પણ બદલાય છે. એવું પણ શક્ય બને કે દડો ધીમો પડે અને સાથે ગતિની દિશા પણ બદલી શકે. જેના લીધે પદાર્થની ગતિ વધે છે કે ઘટે છે અથવા તેની ગતિની દિશા બદલે છે તે અંગે તમને ક્યારે આશ્ચર્ય થયું છે? તો કે ઘણીવાર શું થાય? તો કે પદાર્થ જ્યારે દડો હોય એને તમે ગતિમાં ગતિ કરાવો તો કે કાં તો એ ધીમો પડશે કે એની ગતિમાં વધારો થશે, કાં તો એની ગતિમાન ગતિમાં એની દિશા બદલાઈ જાય. તો કે આવું બધું શા માટે થાય છે એના વિશે આપણે આજ ચર્ચા કરવાની છે. ચાલો આપણે આપણા રોજબરોજના થોડા અનુભવો યાદ કરીએ. ફૂટબોલને ગતિમાં લાવવા માટે શું કરશો? બધાને ખબર જ હશે કે કોઈ ફૂટબોલનો દડો હોય તેને આપણે ગતિ કરાવવા માટે આપણે શું કરીએ છીએ? તો કે એને લાત મારીએ છીએ. ગતિમાં દડાને વધારે ઝડપથી ગતિ કરાવવા માટે તમે શું કરો છો? ગોલકીપર દડાને કઈ રીતે અટકાવે છે? હોકીનો ખેલાડી હોકી વડે ગતિ કરતા દડાને હળવા ફટકાથી ગતિની દિશા બદલે છે. બેટ્સમેન દ્વારા ફટકારેલા તો કે આ ચિત્ર છે. તો કે વોલીબોલનો દડો હોય એને જે રોકવાવાળો વ્યક્તિ હોય એ દડાને કઈ રીતે રોકે છે. બીજું છે તો કે આ જે હોકીનો ખેલાડી છે એ દડાની દિશા કઈ રીતના બદલાવે છે? જે દડો જે ગતિમાં ગતિ કરતો હોય તો કે હોકીનો ખેલાડી છે એ દડાની દિશા કઈ રીતના બદલાવે છે. બીજું છે તો કે ક્રિકેટનો ખેલાડી, તો કે ક્રિકેટનો જે ખેલાડી છે એ દડાને એની ગતિ કરતો કઈ રીતના અટકાવે છે? તો કે આ ત્રણ ચિત્ર જોયા એ પરથી આપણને ખબર પડી ગઈ છે. તો કે દડાને ફિલ્ડર કઈ રીતે રોકે છે? જે રીતના આપણે જોયું તો કે આ ક્રિકેટનો ખેલાડી છે એ શું કરશે? તો કે જે દડો હશે એની ગતિને શું કરી દે? તો કે રોકી દેશે. આગળ છે તો કે આ બધી પરિસ્થિતિમાં દડાની ગતિ વધે છે કાં તો ઘટે છે, કાં તો તેની દિશામાં બદલાવ કરે છે, દડો સ્થિર થાય છે. જો કે આમાં ત્રણે ત્રણ વસ્તુ આવી ગઈ. ખેલાડી છે એ દડાને અહીંયા શું કરશે? તો કે દડાને રોકશે. આ ખેલાડી છે હોકીનો ખેલાડી તે શું કરશે? તો કે જે દડો છે એની ગતિમાં શું કરશે? ઘટાડો કરશે, વધારો કરશે, કાં તો એની દિશા શું કરશે? તો કે બદલાવશે. જ્યારે ક્રિકેટનો ખેલાડી છે તે દડાને શું કરશે? તો કે એની ગતિ ધીમી પાડીને દડાને પકડશે. તો કે જ્યારે દડાને લાત મારીએ કે ધક્કો મારીએ કા ફેંકીએ અથવા હળવો ફટકો મારીએ ત્યારે આપણે તેના પર બળ લગાવવું પડે છે. તો કે કોઈ પણ દડાને ગતિ કરાવી હોય તો કે એના માટે આપણે શું કરવું પડશે? તો કે એને બળ લગાવવું પડશે. તેમ કહીએ શકીએ કે બળ શું છે? તો કે જ્યારે તે વસ્તુઓ પર લાગે છે ત્યારે તે શું કરી શકે છે આ પ્રકરણમાં આપણે આ શીખવાનું છે. તો કે આગળ જોઈએ આપણે તો કે 11.1 બળ ધક્કો કે ખેંચા. તો કે આગળ જોઈએ અમુક કાર્ય કરવા માટે આપણે છૂટવું, ખોલવું, બંધ કરવું, લાત મારવી, ફટકો મારવો,
ઉચકવું, હળવો ફટકો મારવો, ધક્કો મારવો કે ખેંચવું, આ બધી ક્રિયા શું દર્શાવે છે? તો કે બળ દર્શાવે છે. આગળ જોઈએ તો કે આ ક્રિયાઓમાંની દરેક ક્રિયા સામાન્ય રીતે પદાર્થની ગતિમાં ફેરફાર કરે છે. શું આવા બધા શબ્દો આવા બધા શબ્દો માટે કોઈ એક શબ્દ વાપરી શકાય? તો કે આજે ધક્કો મારવો, ખોલવું, છૂટવું, બંધ કરવું, લાત મારવી, તો કે આ બધા એટલા બધા શબ્દ છે, તો કે એના માટે કોઈ એક ખાસ શબ્દ હશે? એવો તમને વિચાર આવશે. ચાલો તો આપણે એ જોઈએ. તો કે આગળ જોઈએ તો કે એક કોષ્ટક છે 11.1, તો કે આમાં બધી ક્રિયા દર્શાવેલી છે. તો કે આ ક્રિયા આપણે જોવાની છે. તો કે પહેલું જોઈએ, જેમ કે ઉદાહરણ તરીકે, તો કે ટેબલ પર પડેલું પુસ્તકને ગતિ કરાવી હોય તો આપણે શું કરશું? તો કે પહેલું છે તો કે ધક્કો મારશો. તો કે હા, ધક્કો મારો, પુસ્તકને ધક્કો મારો તો એ પદાર્થ શું કરશે? પુસ્તક તો કે ગતિમાં આવશે. બીજું છે તો કે ખેંચવું. તો કે પુસ્તકને તમે જ્યારે ખેંચશો ત્યારે તે પણ એ શું કરશે? તો કે ગતિમાં આવશે. પછી છે તો કે ઉચકવું. તો કે આ બધાય કાર્ય છે, એમાંથી તમને કયું અનુકૂળ લાગે તે પસંદ કરવાનું છે, એનો હા કે નામાં જવાબ આપવાનો છે. તો કે ધક્કો મારો, પુસ્તકને તમે જ્યારે ધક્કો મારશો ત્યારે તે શું આવશે? તો કે ગતિમાં આવશે. બીજું છે તો કે દરવાજો ખોલવો કે બંધ કરવો. જ્યારે તમે દરવાજાને ધક્કો મારશો ત્યારે દરવાજો શું કરશે? તો કે ગતિમાં આવશે. એના કારણે શું થશે? તો કે દરવાજો ખુલશે. પાસ બીજું છે તો કે દરવાજાને તમે ખેંચશો ત્યારે શું થાય? તો કે દરવાજો બંધ થશે. એટલે દરવાજાને જ્યારે ધક્કો મારે ત્યારે પણ એ ગતિ કરે છે, ને દરવાજાને ત્યારે તમે ખેંચશો શું ત્યારે પણ તે ગતિ કરે છે. હવે કૂવામાંથી પાણી ભરેલી ડોલ ખેંચવી, તો કે એમાં ધક્કો મારવાનું ના આવે, તો કે તેમાં શું આવશે? તો કે ખેંચવાનું આવશે. કૂવામાં જે પાણી હશે તેને બહાર લાવવા માટે આપણે શું કરશું? તો કે એને ખેંચવામાં આવે છે. ત્રીજું છે, ચોથું છે તો કે પેનલ્ટી કિક મારતો ફૂટબોલનો ખેલાડી. જ્યારે કોઈ વોલીબોલમાં ખેલાડી હોય, ફૂટબોલનો ખેલાડી હોય, તો કે તે દડાને શું મારશે? તો કે કિક મારશે, લાત મારશે. એના કારણે શું થાય? તો કે દડો છે એ ગતિમાં આવશે. તો કે આમાં શું આવશે? તો કે ધક્કો મારવો. ધક્કો મારવાને કારણે દડો શું થાય? તો કે ગતિમાં આવશે. એ રીતના છે આપણે 5, 6 અને 7 આપણે ઘરે બેઠા પણ આ કરી શકીએ છીએ. જેમ કે બેટ્સમેન દ્વારા ફટકારેલો ક્રિકેટનો બોલ, જ્યારે ખેલાડી રમતો હોય, ક્રિકેટનો ખેલાડી જ્યારે રમતો હોય ત્યારે તે બેટ વડે દડાને શું કરશે? તો કે ધક્કો મારશે. છઠ્ઠું છે તો કે સામાન ભરેલી ગાડીને ચલાવવી. કોઈ પણ બાઇક છે, ગાડી છે, તો કે એને સામાન ભરીને એને ચલાવવા માટે આપણે શું કરશું? તો કે ધક્કો મારવો પડે. સાતમું છે ખાનું ખોલવું. ખેંચવાથી ખાનું ખોલશે અને ધક્કો મારવાથી ખાનું બંધ થશે. તે રીતે જ આપણે આગળ જોઈએ તો કે તમે નોંધ્યું કે ઉપરની દરેક ક્રિયાઓને ધક્કો મારવો અથવા ખેંચવું આ બંનેમાં વહેંચી શકાય છે. આપણે અનુમાન લગાવી શકીએ કે વસ્તુને ગતિમાં લાવવા માટે ધક્કો મારવો કે ખેંચવું આ બે ક્રિયા કરવી પડે છે. તો કે જે સાયન્ટિફિક વ્યાખ્યા છે, તો કે વિજ્ઞાનની ભાષામાં વ્યાખ્યા કઈ રીતને એને રજૂ કરી છે? તો કે કોઈ પણ પદાર્થને કાં તો ધક્કો મારો કાં તો ખેંચો, તો કે તેને શું કહેવાશે? તો કે બળ કહેવાશે. તો કે હવે બળ કોને કહેવાય? તો કે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ પદાર્થ છે, એને કાં તો ધક્કો મારો કાં તો ખેંચવું. તો કે આ બંને ક્રિયાને શું કહેવાશે? તો કે બળ કહેવાશે. તો કે એ રીતના છે કે પદાર્થને ધક્કો મારો કાં ખેંચવાની ક્રિયાને શું કહેવાય? તો કે બળ કહેવામાં આવે છે. આ પરથી કહી શકાય કે બળ લગાવવાથી વસ્તુઓ ગતિમાં આવે છે. બળ ક્યારે અસ્તિત્વમાં આવે છે? ચાલો આપણે તે જોઈએ. હવે તમે ધોરણ 6માં શીખી ગયા છો તો કે જે ચુંબક હોય એને બે ધ્રુવ આવે છે. તો કે જે ટુકડાનો સમાન ધ્રુવ હોય એ એકબીજાને નજીક લાવવાથી શું થાય? અને જે બે અસમાન ધ્રુવો હોય
एकबीजा ने नजीक लावा शू थाय ते धोरण छ में शीखी गया हो। ये आग जाता अपने समझा से तो कि आग आप जो है तो कि 11.2 बड़ों आंतरक्रिया ने कारण उद्भवे से तो कि जे बड़ से ये कई कई रीतना उत्पन्न थाय से ये अपने आम आग जोशू 11.2 में तो कि चालो धारो के एक व्यक्ति स्थिर कार नी पासल उभेलो से कोई कार खड़ी से तो के एनी पासल ते हूँ कर से तो के उभो राखन से ते व्यक्ति नी मात्र हाजरी ने कारण से कार गति कर से नहीं तो के जे मानस कार नी पासल उभेलो से तो के कोई स्थिर कार से ई मानस कार नी पासल उभो रहे से तो के एनी खाली हाजरी ने कारण से कार से आग हाल से नहीं तो के एटले के तेने तेना पर बल लगाड़े से गाड़ी आग आकवा माटे व्यक्ति शू करशे तो के एने धक्को मारवो पड़शे एना उपर शू लगाववुं पड़शे तो के बल लगाववुं पड़शे एना कारणे से गाड़ी से ई आगळनी दिशामां चालशे। तो के आ रीतना से जो कोई व्यक्ति गाड़ीनी पाछळ खाली ऊभो रहेवाने कारणे से गाड़ी आगळनी दिशामां गति करशे नहीं पण जो तेने गाड़ी पर बल लगाववामां आवे अथवा एना पर धक्को मारवामां आवे तो के एना कारणे शुं थाय तो के गाड़ी से ही आगळनी दिशामां गति करशे। नोंधो के कारने गतिमां लावा माटे व्यक्तिने कारने धक्को मारवो पड़े छे। हवे आ चित्र जोईए तो के आमां बे बहेनो छे जे एकबीजाने शुं करे छे तो के धक्को मारे छे। तो के आ एक रमत छे तेमां बहेनो एकबीजाने शुं करे छे तो के धक्को मारे छे। तो के तमे परिचित हो तेवी त्रण परिस्थितिओ आकृतिमां दर्शावेली छे। आ किस्सामां कोण धक्को मारे छे अने कोण खेंचे छे तमे नक्की करी शको छो। आकृतिमां 11.3 एमां बंने छोकरीओ एकबीजा पर शू मारे छे तो के धक्को मारे छे। आ आकૃતિમાં છે જે બંને બહેનો છે તે શું કરે છે તો કે એકબીજાને શું કરે છે તો કે ધક્કો મારે છે। આગળ છે તો કે દેખાય છે જ્યારે આકૃતિ 11.3b માં તો કે આ બે આકૃતિમાં છે બહેનો એકબીજા સાથે શું કરે છે તો કે એકબીજાને ખેંચતી દેખાય છે। તે જ રીતે આકૃતિ 13.c માં व्यक्ति अने गाय एक बीजा ने खेचता देखाय छे अहीं दर्शावेलू छे। तो के त्रण आकृति छे तो के पहली आकृति में शू छे तो के बन्ने बहनों एकबीजा ने शू करे छे तो के धक्को मारे छे। आगळ जोईए तो के बीजी आकृति छे तेमां बे बहनों शू शू करे छे तो के एकबीजा ने शू करे छे तो के खेचे छे। त्रीजू छे तो के एक व्यक्ति अने गाय ते एकबीजा साथे शू करे छे तो के बे एकबीजा ने खेचे छे। तो के ई रीतना से तो के परिस्थिति ने